नमस्ते। धोरण दस विज्ञान विषय नु प्रकरण त्रण धातु अने अधातु विषय प्रास्ताविक माहिती आपणे आगळना लेक्चर मां मेळवी। हवे आपणे धातुओनु सचित्र वर्णन दर्शावतो आ चार्ट द्वारा जोशुं। धातुओना पाठमां आपणे भौतिक गुणधर्म, रासायणिक गुणधर्म, धातु अने अधातुओनी प्रक्रियाओ, धातुओनी प्राप्ति अने क्षारणनो अभ्यास करीशुं। धातु तत्व ने तेमना वाहकताना गुणधर्म ने आधारे त्रण प्रकार में वर्गीकृत करवामां आवे छे। एक धातु तत्व, बीजू अधातु तत्व अने त्रीजू अर्धधातु तत्व। धातु तत्वनुं वाहकता मूल्य खूब ज वधु होय छे। दाखला तरीके कोपर, एल्युमिनियम, सिल्वर एटले चांदी, सोनू वगैरे। अधातु तत्व तेओनुं वाहकता मूल्य खूब ज ओछू होय छे। O2, N2, Cl2 અને સલ્ફર। જો આપણે 1-20 તત્વના નામ અને સંજ્ઞા ફરીથી યાદ રાખી લેશું, એનો ઉપયોગ આગળ બધે આવતો જ હોય છે। અર્ધધાતુ તત્વ તેઓનું વાહકતાનું મૂલ્ય ધાતુ કરતાં ઓછું પણ અધાતુ કરતાં વધુ હોય છે। સિલિકોન છે, જર્મેનિયમ છે, આવી અર્ધધાતુ જાણીતી છે। ધાતુના સામાન્ય ગુણધર્મ આપણે આગળ પણ જોયા, ફરીથી પુનરાવર્તિત કરી લઈએ। ધાતુ તેમની શુદ્ધ અવસ્થામાં ચળકાટવાળી સપાટી ધરાવે છે। તે ઓરડાના તાપમાને ઘન હોય છે। એમાં અપવાદરૂપ છે પારો। જો પારો એટલે મર્ક્યુરી, વ્યવહારમાં પણ આપણે મર્ક્યુરીનો ઉપયોગ અનાજ સાચવવાની ગોળી કે થેપલી બનાવતા હોય તેમાં કરતા હોય છે। ક્યારેક તમે પ્રોવિઝન સ્ટોરમાં જાઓ તો કાચની નાની બોટલમાં પારો મળે છે, જે અર્ધ પ્રવાહી સ્વરૂપે હોય છે। ધાતુ તણાવપણું અને ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે છે। ટીપીને તેના લાંબા તાર પતરા બનાવી શકાય છે। ગલનબિંદુ ઊંચા હોય છે અને ધાતુ રણકાર ઉત્પન્ન કરે છે, આપણે જાણીએ છીએ। અધાતુ તત્વ વિશે માહિતી મેળવીએ। અધાતુ તત્વના એવા ઉદાહરણ કે જે ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે જોવા મળે છે એ જોઈએ। ઘન સ્વરૂપમાં કઈ અધાતુ હોય છે? તો કે કાર્બન એટલે કોલસો, સલ્ફર અને આયોડિન। પ્રવાહી સ્વરૂપે બ્રોમિન અને વાયુ સ્વરૂપે તો આપણે જાણીએ જ છીએ, ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન એ બધા વાયુઓ। અધાતુ તત્વ વિશે વાત કરીએ તો તે ઘન અથવા વાયુ સ્વરૂપે જોવા મળે છે અને એમાં અપવાદરૂપ છે બ્રોમિન। બ્રોમિન એ પ્રવાહી સ્વરૂપે Br2 બ્રોમિન જળ જ હોય છે સ્વરૂપે જોવા મળે છે। તે ઉષ્મા અને વિદ્યુતના અવાહક, ધાતુથી વિરુદ્ધ, તે ધાતુ છે ઉષ્મા અને વિદ્યુતની સુવાહક છે, આ ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે। તેમાં તણાવપણું અને ટીપાઉપણાનો ગુણ ધરાવતું નથી। ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે। ધાતુમાં શું હતું કે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હતા, આમાં નીચા હોય છે। ધાતુ રણકાર ઉત્પન્ન કરે છે, અધાતુ રણકાર ઉત્પન્ન કરતી નથી। ધાતુ તત્વમાં અમુક અપવાદરૂપ છે એને જોઈ લઈએ। આમ જોઈએ તો તમામ ધાતુ ઓરડાના તાપમાને ક્યાં સ્વરૂપે હોય છે? ઘન સ્વરૂપે, આપણે જોઈએ છે ને, સોનું, ચાંદી, એલ્યુમિનિયમ, પિત્તળ, બરાબર। પણ પારો એક મર્ક્યુરી એવું પ્રવાહી છે જે ઓરડાના તાપમાને પ્રવાહી, અર્ધ પ્રવાહી જેવું લાગશે તમને, અર્ધઘન પણ કહી શકો જેને। સામાન્ય તાપમાને ધાતુના ગલનબિંદુ ઊંચા હોય પણ એમાં અપવાદ છે ગેલિયમ અને સીઝિયમ, એ ધાતુ હોવા છતાં પણ એના ગલનબિંદુ નીચા છે। ધાતુ તત્વને છરી વડે કાપી શકાય નહીં, પણ આલ્કલી ધાતુમાં લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ, ખાસ કરીને સોડિયમ તો તમે પ્રયોગશાળામાં જોઈ જ હશે, Na, જેને છરી વડે કાપી શકાય છે, પણ સોડિયમને ઓરડાના તાપમાને કેરોસીનમાં રાખવામાં આવે છે, નહીતર એ સળગી ઉઠે છે। અધાતુ તત્વ જોઈએ। સામાન્ય રીતે અધાતુ તત્વ ઘન કે વાયુ સ્વરૂપે જ હોય છે, પણ એક બ્રોમિન Br2 જળ, આપણે આગળ પણ વાત કરી Br2 બ્રોમિન છે એ પ્રવાહી સ્વરૂપે હોય છે। અધાતુ તત્વ સામાન્ય રીતે ચળકાટ ધરાવતા નથી, પણ આયોડિન છે એ ચળકાટ ધરાવતી, I2 એ ચળકાટ ધરાવતી અધાતુ છે।
અધાતુ તત્વના ગલનબિંદુ નીચા હોય, પણ કાર્બનના બે અપર રૂપ છે હીરો અને ગ્રેફાઇટ, એમાં હીરો છે એનું ગલનબિંદુ ઊંચું છે. અધાતુ તત્વ સામાન્ય રીતે વિદ્યુતના અવાહક હોય છે, પરંતુ કાર્બનના અપરરૂપ ગ્રેફાઇટ એ વિદ્યુતનું સુવાહક છે. આ આપણે તફાવત યાદ રાખી લેશું. મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે સલ્ફર પાવડર સાથે સળગાવવામાં આવે છે ત્યારે કઈ નિપજ મળે છે અને લિટમસ ઉપર કયો ગુણધર્મ ધરાવે છે તે હેતુલક્ષી માટે અગત્યનું છે. દાખલા તરીકે મેગ્નેશિયમ પટ્ટી એટલે મેગ્નેશિયમ સોલિડ, એને સલ્ફર વાયુ સાથે, સલ્ફર પાવડર સાથે ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવામાં આવે ત્યારે MgO અને SO2 મળે છે. MgO છે એ બેઝિક છે અને SO2 છે એ એસિડિક છે. હવે MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ એ બેઝિક છે એ કેમ ખબર પડે? કારણ કે બેઝ હોય ને એ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે, એટલે MgO છે એ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે. આપણે આગળ યાદ રાખ્યું હતું કે એ ભૂલા એટલે ભૂરાને લાલ બનાવે, ને બે લાભુ એટલે બેઝ છે ને લાલને ભૂરું બનાવે. જ્યારે SO2 છે એ એસિડિક છે, એસિડ શું કરે? એ ભૂલા એટલે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. હવે એસિડિક ધાતુ અને બેઝિક ઓક્સાઇડ, એસિડિક ઓક્સાઇડ અને બેઝિક ઓક્સાઇડ સમજીએ. જે ઓક્સાઇડને પાણીમાં નાખી તો એસિડ બનાવે એને એસિડિક ઓક્સાઇડ કહેવાય, અને જે ઓક્સાઇડને પાણીમાં નાખી અને બેઝ બનાવે એને બેઝિક ઓક્સાઇડ કહેવાય. સૌથી જાણીતું ઉદાહરણ છે સોડા વોટર, H2CO3. આ છે કાર્બોનિક એસિડ. આપણે આનો વ્યવહારમાં ઉપયોગ કરીએ જ છીએ સોડા વોટરમાં. સોડા એટલે H2CO3. કેવી રીતે બને છે સોડા? તો કે પાણીમાં, પાણીમાં જ્યારે CO2 વાયુ પસાર કરવામાં આવે ને ત્યારે H2CO3 બને છે, જેને કાર્બોનિક એસિડ કહેવાય, અને એનો જ આપણે સોડા વોટર તરીકે ઉપયોગ કરીએ છીએ. અધાતુ તત્વના ઓક્સાઇડ છે એ એસિડિક હોય છે. જો કાર્બન છે એ અધાતુ તત્વમાં આવે છે એટલે એના ઓક્સાઇડ એસિડિક હોય છે. જ્યારે ધાતુ તત્વના ઓક્સાઇડ છે એ બેઝિક હોય છે. દાખલા તરીકે Na2O ધાતુના ઓક્સાઇડને પાણીમાં ઓગાળીએ તો NaOH બને છે, જે બેઝિક હોય છે. અને કોઈ ઓક્સાઇડ એસિડિક છે કે બેઝિક છે એની પરખ કઈ રીતે કરવામાં આવે? તો લિટમસ પેપર વડે પણ જોઈ શકાય. NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ઓક્સાઇડ છે એને કેવી રીતે બનાવવામાં આવે છે? તો કે કોઈપણ ધાતુને જ્યારે હવામાં ગરમ કરવામાં આવે છે ત્યારે તેના ઓક્સાઇડ બનતા હોય છે. દાખલા તરીકે કોપર, કોપરને હવામાં ગરમ કરીએ તો CuO કોપર 2 ઓક્સાઇડ બને છે. અહીંયા તમને થશે કે આ સંયોજકતા શું દર્શાવી છે. એમાં એવું છે કે જો Cu2O હોય ને તો એમાં કોપર 1 ઓક્સાઇડ છે. અહીંયા CuO છે એટલે કોપર 2. અહીંયા જોશો તો સંયોજકતા છે કોપરની +2 અને ઓક્સિજનની -2. Cu+2 અને ઓક્સિજન, તો જ આ બંને જોડાઈને CuO બને, એટલે અહીંયા કોપર 2 ઓક્સાઇડ રહ્યું છે. એવી જ રીતે એલ્યુમિનિયમના Al2O3, એલ્યુમિનિયમ છે Al+3 હોય, કારણ કે એનો પરમાણુ ક્રમાંક શું છે? 13 એટલે બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 3, એટલે Al+3. હવે જ્યારે બંને જોડાઈને સંયોજન બને ને ત્યારે આ ચોકડી એ દર્શાવે છે કે એલ્યુમિનિયમ પાસે ઓક્સિજનની સંયોજકતા લખાય અને ઓક્સિજન પાસે એલ્યુમિનિયમની સંયોજકતા લખાય, એટલે Al2O3 ઓક્સાઇડ બનશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન થયા 8, એ તમારી નોટમાં લખી લેજો.